हाय फ्रेंड्स, हूँ प्रवीण हड़िया, नीलकंठ विद्यापीठ यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आज चेप्टर 8 में लेक्चर नंबर 7 में आपणे सपुष्पी वनस्पति में जे छे लिंगी प्रजनन विषय जे छे अभ्यास करवानो छे। सपुष्पी वनस्पति में लिंगी प्रजनन, आपणे लिंगी प्रजनन ने आगळ जे छे ई चर्चा करी थी कि लिंगी प्रजनन कोने कहेवाय। तो लिंगी प्रजनन ने आपणे जे छे ई आगळ चर्चा करी थी कि जन्युना जोड़ाण द्वारा थतु प्रजनन, एने आपणे नाम आप्युं हतुं लिंगी प्रजनन। के जे जन्यु जे छे नर जन्यु ने मादा जन्यु एना जोड़ाण द्वारा थता प्रजनन ने हुं कीधुं लिंगी प्रजनन। हवे आपणे वनस्पतिमां लिंगी प्रजनन भणशुं, त्यार पछी जे छे ई मनुष्यमां लिंगी प्रजनन जे छे एनो अभ्यास करशुं प्रजनन तंत्र। तो पहला वनस्पति में लिंगी प्रजनन अंग तरीके जे छे ई वनस्पति में कोण होय तो के पुष्प। लिंगी प्रजनन अंग तरीके जो वनस्पति में कोण होय तो के पुष्प। लिंगी प्रजनन अंग जे छे पुष्प हुं काम रीतु तो के पुष्प में जे छे स्त्री केसर अने कुकेसर जे छे ई बे घटको आवेला छे। बंने जे छे ई एक नर પ્રજનન અંગ છે અને એક જે છે માદા પ્રજનન અંગ તરીકે વર્તે। એટલે તો પેલા સપુષ્પી કઈ વનસ્પતિ લીધી? સપુષ્પી। તો સપુષ્પી વનસ્પતિ નું કામ લીધી તો એનું આપણે ચર્ચા થોડીક કરી લઈ। સપુષ્પી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ જે છે કેવી વનસ્પતિ તો કે પુષ્પ ધરાવતી વનસ્પતિ। પુષ્પ ધરાવતી જે વનસ્પતિ છે એ વનસ્પતિ કઈ છે? સપુષ્પી વનસ્પતિ। સપુષ્પી વનસ્પતિ અને પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર। પેલા પુષ્પ જે છે એકલિંગી છે, દ્વિલિંગી છે, એના આધારે પેલા તો પુષ્પના પ્રકાર, પુષ્પના મુખ્ય જે છે એ બે પ્રકાર છે। એમાં પહેલો પ્રકાર જે છે એકલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ, જેને કહેવાય એકલિંગી વનસ્પતિ। ત્યાર પછી છે દ્વિલિંગી પુષ્પ। આ બંનેનો જે છે મતલબ શું થાય? આને દ્વિસદની વનસ્પતિ કહેવાય અને એકસદની વનસ્પતિ તરીકે પણ જે છે એ ઓળખવામાં આવે છે। કઈ રીતે? તો આપણે એની જે છે ચર્ચા કરીએ। પહેલાં તો પુષ્પના પ્રકાર કેટલા છે ખાસ યાદ રાખજો। પુષ્પના પ્રકાર જે છે કેટલા છે? બે પ્રકાર છે, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ। દ્વિલિંગી પુષ્પનું બીજું નામ છે મુખ્યત્વે આવૃત બીજધારી, આવૃત અને અનાવૃત। પેલા આપણે ધોરણ 9 માં જે છે વનસ્પતિના વર્ગીકરણ વિશે જે છે એ અભ્યાસ કર્યો। એમાં બીજધારી વનસ્પતિમાં જે છે બે પ્રકાર પડતા, આવૃત અને અનાવૃત। એમાંની કઈ વનસ્પતિ? આવૃત। આવૃતનો મતલબ શું થાય તો કે આવૃતનો મતલબ એવો થાય કે બીજની ફરતે બીજા વરણ, બીજા વરણ એટલે બીજની ફરતે આવેલું આવરણ એ નામ આપ્યું બીજા વરણ। જે ધરાવતી હોય એવી વનસ્પતિ એટલે કે લિંગી પ્રજનન અંગને શું કહેવાય? પુષ્પ કહે છે। એટલે કઈ વનસ્પતિ? પુષ્પ। હવે પુષ્પ જે આપણે પુષ્પની લાક્ષણિકતા જોઈ, જો પુષ્પમાં મુખ્ય જે છે બે ભાગો છે। એમાં મુખ્ય એક ભાગ જે આપેલો છે એ ભાગ આપણને આપેલો છે કુકેસર, અને બીજો જે ભાગ આપણને આપેલો છે એ ભાગ છે સ્ત્રી કેસર। તો કુકેસરના ભાગમાં જે છે મુખ્ય બે ભાગ સમાવેશ થાય। પહેલો ભાગ છે પરાગાશય, જેમાં પરાગ રોજ હોય, અને એક છે તંતુ,
હજી એક ભાગ આવે યોજી, ક્યાં હોય તો કે પરાગાશય અને તંતુના જોડાણ સ્થાનને કહેવાય યોજી, કહેવાય યોજી વાળો જે છે ઈ ભાગ, એટલે યાદ રાખજો. ત્યાર પછી સ્ત્રી કેશનના મુખ્ય ભાગ, તો કે સ્ત્રી કેશનના પરાગાશય, પરાગવાહિની અને અંડાશય. મુખ્ય સ્ત્રી કેશનના કેટલા ભાગ? ત્રણ ભાગ. કેટલા ભાગ છે? ત્રણ ભાગ. કેશનના મુખ્ય જે છે ઈ બે ભાગ, એટલે યાદ રાખજો. બાકી જે છે ઈ સહાયક ચક્ર, દલ ચક્ર અને વજ્ર ચક્ર, બે પ્રકારના ચક્ર. દલ ચક્ર એટલે જે રંગબેરંગી દલપત્ર, અને દલપત્ર ભેગા થાય એટલે બનાવે દલ ચક્ર, જે આ બધી પાંદડીઓ જે રંગબેરંગી આવેલી હોય એ. વજ્રપત્ર તો કે લીલા રંગના જે જોવા મળે ફરતા, એ વજ્રપત્ર ભેગા થાય અને બનાવે વજ્ર ચક્ર, બનાવે છે વજ્ર ચક્ર. એટલે કુલ ચાર પ્રકારના ચક્ર, સ્ત્રીગોચર ચક્ર, પુગેસર ચક્ર, દલ ચક્ર અને વજ્ર ચક્ર. હવે નેક્સ્ટ આપણે જોઈએ પુષ્પના ભાગો ક્યાં ક્યાં છે. પુષ્પના ભાગો જે છે એ મુખ્ય ક્યાં ક્યાં છે, તો અહીંયા હું જે છે એ લાક્ષણિક પુષ્પની આકૃતિ સાથે જે છે એ દોરતો જાઉં છું. લાક્ષણિક પુષ્પની આકૃતિમાં ખાસ યાદ રાખવાનું છે કે બધા ભાગો જે છે એ પુષ્પના સમાયેલા હોવા જોઈએ. પુષ્પના જેટલા પણ ભાગો જે છે એ બધા ભાગો જે છે એ સમાયેલા હોવા જોઈએ. તો આ ભાગ જે છે એને આપણે નામ આપીએ પુષ્પદંડ. શું નામ આપ્યું? પુષ્પદંડ. હવે પુષ્પની ફરતે આવેલો જે ભાગ જે છે એ છે વજ્ર ચક્ર. કયો ભાગ છે? વજ્ર ચક્ર. જ્યાં બીજનું સ્થાન છે એ ભાગને કહેવાય બીજા પુષ્પાસન, અથવા તો ભાગનું નામ આપણે આપી પુષ્પાસન. બીજા પુષ્પનું શું છે? સ્થાન છે આ ભાગનું. એ ભાગને આપણે નામ આપ્યું પુષ્પાસન. હવે આપણે નેક્સ્ટ જોઈ કે બીજા ક્યાં ક્યાં ભાગો છે. તો બીજા જે ભાગ અહીંયા દર્શાવું છું, બીજો ભાગ લાલ રંગનો, લાલ રંગનો ભાગ જે દાંડી જેવો ભાગ જોવા મળે, એ ભાગનું નામ છે સ્ત્રી કેસર. કયો ભાગ છે? આખા ભાગને આપણે નામ આપ્યું સ્ત્રી કેસર. નામ આપ્યું સ્ત્રી કેસર. સ્ત્રી કેસર ઉપરનો જે ગાદી જેવો ભાગ છે, એ ગાદી જેવા ભાગને નામ આપ્યું પરાગાસન. નામ આપ્યું પરાગાસન, કે જ્યાં પરાગ રજનું થાય છે, સ્થાપન થાય છે. ત્યાર પછી દાંડી જેવો ભાગ છે એ પરાગ વાહિની છે. પરાગ વાહિની. હવે આમાં બે શબ્દ જે છે મુખ્ય આવશે, પરાગાસન અને પરાગ વાહિની. અને હજી એક શબ્દ જે છે એ ઉલ્લેલો નીચે જે ભાગ છે એને આપણે નામ આપી બીજાશય. નામ આપ્યું બીજાશય. હવે આ બીજાશય જે વાળો ભાગ છે, મુખ્ય સ્ત્રી કેસરના કેટલા ભાગો? ત્રણ. પરાગાસન, પરાગ વાહિની અને બીજાશય. પરાગ નલિકા, હજી એક એવો શબ્દ આવશે પરાગ નલિકા, જે સ્ત્રી કેસર સાથે સંકળાયેલ નથી, એટલે યાદ રાખજો. પરાગ વાહિની અને પરાગ નલિકા જે છે એ ભેગું ન થઈ જાય. ત્યાર પછી જે છે બીજો જે છે એ ભાગ આવશે, આ પીળા રંગનો જે છે એ દર્શાવું છું. એ ભાગ જે છે પુકેસર છે. ક્યાં છે? પુકેસર. આવા પુકેસર ભેગા થઈ અને બને શું બનાવે છે? તો કે આવા પુકેસરો ભેગા થઈને પુકેસર ચક્રનું જે છે એ નિર્માણ કરે છે. આખો ભાગને કહેવાય પુકેસર. હવે પુકેસરમાં આપણે જોયું કે આ કયા ભાગો જે છે એ સમાયેલા છે. તો પુકેસરમાં જે ઉડેલો ભાગ ઉપર જે આવેલો છે એનું નામ છે પરાગાશય. પરાગાશયની અંદર હું આવેલી હોય તો કે પરાગ રજ. હું આવેલી છે પરાગ
વ્યવસ્થિત જે છે એ લખવું એટલે તમને ખ્યાલ આવે. આ પરાગ રસ જે છે અંદર આવેલી શું છે પરાગ રસ, યાદ રાખજો પરાગ રસ ક્યાં આવેલી હોય તો પરાગાશયમાં. અને આ નીચેનો જે ભાગ છે પુકેશનો, એ તંતુ જેવો ભાગ, એને નામ આપણે આપીએ તંતુ. શું નામ આપ્યું? તંતુ. ને તંતુ અને પરાગાશયને જોડતો ભાગ જે છે એ ભાગને, એટલા ભાગને આપણે નામ આપીએ યોજી. શું નામ આપ્યું? યોજી. હજી આમાં અમે જે છે એક ચક્ર દર્શાવ્યું નથી, ચક્રનું નામ છે દલચક્ર. દલચક્ર એટલે રંગબેરંગી જે છે પાંદડીઓ આવેલી હોય એ ભાગને આપણે નામ આપ્યું દલચક્ર. દલચક્ર જે છે હું લીલા રંગનું જે છે અહીંયા દર્શાવું છું કે આ જે ભાગમાં આવેલું આવી રંગબેરંગી જે પાંદડીઓ જોવા મળે છે એ રંગબેરંગી પાંદડીઓને નામ આપણે આપશું દલચક્ર. એટલે દલપત્ર ભેગા થઈ અને બનાવે દલચક્ર. એટલે પુષ્પના પેલા ભાગો ક્યાં ક્યાં છે? જો પુષ્પના પેલા ભાગો જે છે વજ્રપત્ર જે લીલા રંગના છે, દલચક્રો એ જે છે રંગબેરંગી રંગના, પુકેસર. પુકેસર જે એક યાદ રાખજો કે નર પ્રજનન અંગ તરીકે જે છે વર્તે છે, અને સ્ત્રી કેસર જે છે એ માદા પ્રજનન અંગ તરીકે જે છે વર્તે છે. આ પૈકી પુકેસર અને સ્ત્રી કેસર પુષ્પના પ્રજનન ભાગો છે. મુખ્ય જે છે પુષ્પના ક્યાં બે પ્રજનન ભાગો? તો ફૂકેસર અને સ્ત્રી કેસર. એમાં ક્યાં ક્યાં ભાગો ધરાવે એ જે છે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે જોતા જઈએ અહીંયા પેલું આપણે જોઈ ફૂકેસર એ પ્રજનન, નર પ્રજનન જો અહીંયા શું છે નર પ્રજનનનો ભાગ, અથવા તો એનું બીજું નામ છે જનન. એ તંતુ અને પરાગાશયનો બનેલો છે, યાદ રાખજો. ફૂકેસર એક નર પ્રજનન તંત્રનો ભાગ, સોરી નર પ્રજનન અંગ છે, અને એ તંતુ અને પરાગાશયનું બનેલું છે. પરાગાશયમાં એનું નિર્માણ થાય, તમે અહીંયા દર્શાવ્યું છે આકૃતિમાં એનું નિર્માણ થાય પરાગરજમાં. બધી મંદિર આવેલી છે પરાગરજ, એ પરાગરજનું સ્થાપન ક્યાં થાય? તો પરાગાસન ઉપર. એ આપણે જે છે આગળ ભણવાનું છે. અંદર આવેલું છે પરાગરજનું નિર્માણ. પરાગા પરાગરજ સામાન્ય રીતે કેવા રંગની છે? પીળા રંગની છે. જો અહીંયા મેં પીળા રંગની જે દર્શાવેલું છે ખૂબ કેસર છે આખું, પણ એની અંદર જે આ લાલ લાલ બધા ટપકા લીલા ટપકા જે દર્શાવેલા છે એ બધા શું છે? પરાગ રસ. કેવા રંગની છે? તો ખાસ યાદ રાખજો પરાગ રસ જે છે પીળા રંગની છે. ત્યાર પછી આપણે જોઈ સ્ત્રી કેસર. જેમ કુકેસર નર પ્રજનન ભાગ હતો એમ આ જે છે એ માદા પ્રજનન ભાગ છે. જનન માદા એ પુષ્પના મધ્યમાં ગોઠવાયેલ છે, જે ત્રણ ભાગમાં રસાયેલું છે. મુખ્ય ત્રણ ભાગ તો કે અંડાશય, અંડાશયનું બીજું નામ છે બીજાશય. અંડાશય અંડાશય ક્યાં આવેલું છે? તે બીજાશય વાળા ભાગમાં. એ આપણે એક્સ્ટ્રા જે છે આપણું તેમને દોરાવ્યું. એટલે અંડાશય એટલે તલસ્ત પુણ્યનો ભાગ. એટલે કયો ભાગ થાય? આવડો ભાગ જે છે પુણ્યનો ભાગ. આજે ભાગ જે છે એકલો ભાગ થાય અંડાશય ભાગ. એની અંદર જે છે અંડકો આવેલા કહેવા જે છે અંડકો આવેલા. ત્યાર પછી ભાગ છે પરાગ વાહિની. કયો ભાગ છે? મધ્યમાં આવેલી જે દાંડી જેવી એકલો ભાગ જે રસના મેં દર્શાવેલી છે આ રસના, એ ભાગ જે છે દાંડી જેવી મધ્યમાં આવેલી રસના ભાગ જે છે એ દર્શાવેલો છે. કયો ભાગ છે? કે આ જે ભાગ દર્શાવેલો છે એ ભાગ છે પરાગવાહી ની. જે પરાગનલિકા જેથી જે છે નરજન્યુને લઈ અને અંડાશય સુધી લઈ જાય. ત્યાર પછી જે પરાગાસન ઉપરનો જે ગાદી જેવો ભાગ જે દર્શાવેલો છે, જે શિકાસયુક્ત ગ્રસ્ત ભાગ છે જે શિકનું પ્રવાહી કરાવે છે. અંડાશાશયમાં અંડક હોય છે જેને શું કહેવાય? બીજા. અંડાશાશય યાદ રાખજો અહીંયા શબ્દ લખું છું બીજાશય બરાબર અંડાશય.
मुंडक बराबर निजाम याद रखो प्रश्न भाई प्रजनन ना आधारे पुष्पना जैसे ही कितना प्रकार से मुख्य बे प्रकार एक लिंगी पुष्प और बीजू से द्विलिंगी पुष्प तो खास कर याद रखना से उदाहरण एक लिंगी पुष्प कई वनस्पति में द्विलिंगी पुष्प कई वनस्पति में पहला तो यह अर्थ याद रखना से कि पुष्प में का तो स्त्री केसर अथवा कुकेसर बने में एक ज हो कुकेसर से का स्त्री केसर से केवा पुष्प ने केवा पुष्प कहवाय एक लिंगी पुष्प कहवाय जारे एक ज पुष्प में पुकेसर और स्त्री केसर बने भाग हाजर हो एटले के धरावत हो केवा पुष्प ने केवा पुष्प कहवाय द्विलिंगी अथवा बहुलिंगी पुष्प याद रखो एक लिंगी में क्या कोई तरुण और द्विलिंगी में सासु राय ने वधु रो ने जैसी खास याद रखो હવે આપણે જોઈ તો કહીએ કે પુષ્પના ભાગો ભાગોમાં મુખ્ય બે ભાગ કુકેસર અને બીજો ભાગ સ્ત્રી કેસર તો અહીંયા કુકેસર જે છે એની રચનામાં ચતુષ્કોટરીય જે છે એ રચના ધરાવે છે એટલે આ જે આખી રચના જે છે એ છે કેસરની ઉપર જે પૂર્ણનો ભાગ છે એને કહેવાય પરાગાશય આ ભાગ જે છે એ ભાગ છે તંતુ આ જે ભાગ છે એ છે ભાગ જોજી હવે આપણે વાત કરીએ પરાગાશયની અંદર પરાગાશયની અંદર હું આવેલી છે પરાગરસ કેવા રંગની તો ખાસ યાદ રાખજો પરાગાશયની અંદર કયા રંગની જે છે એ પરાગરસ થાય છે નિર્માણ થાય છે આ આવેલી છે કયા રંગની તો કે પરાગરસ આવેલી છે પરાગરસ એટલે ખાસ જે છે યાદ રાખજો પરાગરસ જે છે એ ક્યાં નિર્માણ થાય અને કેવા રંગની છે તો ક્યાં નિર્માણ થાય પરાગાશયની અંદર પરાગાશયની જે છે અહીંયા રચના દર્શાવેલી છે ચતુષ્કોટરીય જે છે એ રચના ધરાવે છે પરાગાશયની અંદર નિર્માણ થાય છે પરાગરસ કેવા રંગની છે તો પીળા રંગ પીળા રંગની જે છે એ પરાગરસ આવેલી ત્યાર પછી આપણે સ્ત્રી કેસર વાળો જે છે ભાગ જોઈએ તો સ્ત્રી કેસર વાળો જે ભાગ જે છે ઉપરની કેવો ભાગ છે ફૂલેલો અને નીચેની પણ જે છે એ ફૂલેલો ભાગ છે હવે બધા ભાગોના જે છે આપણે નામ આગળ જોયા છે એવી જ રીતે આ જે છે એનું નામ છે ફૂલેલો ભાગ બીજાશય અથવા બીજું નામ છે પરાગાસન એવો ભાગ છે શિકાસુપ્ત ભાગ ચીકણો ભાગ ચીકણો ભાગ ધરાવે જે છે પરાગરસ જે છે ફૂલેલી ક્યાં સ્થાપન થાય તો કે પરાગાશય ઉપર અને એમાંથી એક નલિકાનું નિર્માણ થાય નલિકાને કહેવાય પરાગ નલિકા આવે આ અંકુરણ પામે પરાગરસ એમાંથી જે છે નિર્માણ થતી નલિકા કઈ તરફ આગળ વધે તો કે અંડાશય તરફ નલિકાનું નામ છે પરાગ નલિકા નામ છે પરાગ નલિકા
અને બીજા શ્રેણીની અંદર આવેલા મોટરો જે છે જે મોટરો ધરાવે છે આ મોટરોને નામ આપણે આપી હવે આપણે નેક્સ્ટ જે છે એ જોઈ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન પેલા તો સપુષ્પી વનસ્પતિ એટલે ક્યાં ભાગો ધરાવે તો કે સ્ત્રી કેસર અને કેસર ધરાવતી છે પુષ્પની જે એટલે પુષ્પી જે છે એ પ્રજનન તરીકે વર્તે છે હવે પ્રજનન કરવા માટે પેલા તો આપણે વાત કરી દઈએ કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે અને અંડાશયમાં અંડકમાં માદાજન્યુ એટલે અંડકોષો જે છે એ ઉત્પન્ન થાય છે એટલે આવી રીતે જો પહેલા આપણે લઈ કેસર ત્યાર પછી લઈ સ્ત્રી કેસર અને જો સ્ત્રી કેસર હવે જો આ એક જ પુષ્પની અંદર વિશે કુકેસર અને સ્ત્રી કેસર તો કયું પુષ્પ થાય દ્વિલિંગી પુષ્પ બંનેમાં અલગ અલગ પુષ્પમાં આવેલી છે તો કેવા પુષ્પ થાય એકલિંગી પુષ્પ કુકેસરમાં આવેલો ભાગ તો કે પરાગા શય કયો ભાગ છે પરાગા શય હવે આ જે ભાગ પરાગાશય વાળો જે ભાગ જે છે પરાગાશય વ્યવસ્થિત રીતે લખું એટલે તમને જે છે એ કયો ભાગ આવેલો છે પરાગાશય સ્ત્રી કેસરમાં જે ભાગ જે દર્શાવે છે કયો ભાગ છે બીજા શય અથવા તો બીજું નામ છે અંડાશય હવે જોઈ પરાગાશય જે છે એનું નિર્માણ કરે તો કે પરાગ રસ એનું નિર્માણ કરે પરાગ રસ બીજા શયની અંદર આવેલું છે અંડકો બીજા શયની અંદર શું આવેલા છે અંડકો અથવા તો બીજાંડો હવે પરાગાશય જે છે એ કેનું નિર્માણ કરશે તો કે એ જે છે એ કરે નરજન્યુ નિર્માણ અંડકો જે છે એની અંદર નિર્માણ થાય માદાજન્યુ હવે આ નરજન્યુ વહન પામી અને ક્યાં જાય તો કે માદાજન્યુ બહાર એટલે બીજા શયમાં હવે ત્યાં માદાજન્યુ અને નરજન્યુ શું થાય ભેગા ક્યાં તો કે યાદ રાખજો અંડાશયમાં નરજન્યુ પ્લસ માદા જન્યુ આ ભેગા થાય એ ક્રિયાને કહેવાય ફલન હવે આ જે ફલન થઈ ગયું પછી શું થાય તો કે આ એન સ્વરૂપે છે આ એન સ્વરૂપે છે એટલે શું બની ગયું એન આપણું ફલી તાણ ટૂંકમાં આપણે લઈ તો ફલી તાણ જે છે એમાં રૂપાંતરણ પામે બીજ એમાં રૂપાંતરણ પામશે બીજ અને બીજનું અંકુરણ થાય અને વનસ્પતિનું થાય નિર્માણ આ ફલન ક્યાં છે તો કે માદા જન્યુ પાસે ક્યાં જન્યુ ગયા
સ્ત્રી કેસર ના પરાગાશય ઉપર આપણે જોયું કે સ્ત્રી કેસર જે છે અહીંયા જે છે મધર સવાર સ્ત્રી કેસર નું પરાગાશય છે હવે બાજુમાં જે છે અહીંયા દર્શાવ્યું છે કેસર વાળો તો આમાંથી પરાગ રજ જે છે એ પરાગ રજ ક્યાં બધી આવશે ક્યાં ભાગ ઉપર આખો ભાગ છે કે આ છે પરાગાશય ઉપર આવે સ્થાપન થાય એમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય પરાગનલિકા જે છે એ ક્યાં લઈ જાય તો કે અંડાશય તરફ નિર્ગમન કરે પરાગનયન કોને કહેવાય તો કે પુકેસર માની પરાગરજ સ્ત્રી કેસર માના પરાગાશન ઉપર સ્થળાંતરણ થવાની ક્રિયાને શું કહેવાય પરાગનયન કહે યાદ રાખજો ખોરાક નહીં પહેલા તો આપણે આ સાદી માહિતી જે છે એ મેળવી લીધી ત્યાર પછી જે છે એ આપણે ડિટેલમાં વાત કરશું એટલે પહેલા તો ખાસ યાદ રાખજો કેસર કયો ભાગ ધરાવે પરાગાશય પરાગાશયમાં પરાગ રજ અને ઈ કરે નર્જન્યુ નિર્માણ પરાગ રજ નું સ્થાપન ક્યાં થાય તો કે પરાગાશન ઉપર ક્યાં થાય પરાગાશન ઉપર અને એનું નિર્માણ થાય પરાગ નલી આપણે વાત કરતા કે પરાગ રજ જે છે એ પરાગાશયમાંથી ક્યાં પોસવું પડે અને પરાગાશન ઉપર પોસવા માટે શું કરવું પડે પરાગનયન બે પ્રકારના પરાગનયન છે એક જે છે ઈ છે સ્વપરાગનયન અને બીજું જે છે ઈ છે પરપરાગનયન એટલે સ્વપરાગનયનમાં યાદ રાખજો અને પરપરાગનયનમાં ખાસ યાદ રાખજો કે સ્વપરાગનયનમાં શું થાય તો એક જ પુષ્પની પરાગરજ પોતાના જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન ઉપર સ્થાપન થાય એને કહેવાય સ્વપરાગનયન અને પરપરાગનયન એટલે કે બીજા પુષ્પની પરાગરજ બીજા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન ઉપર શું થાય છે સ્થાપન થાય છે તો એને શું નામ આપ્યું પરપરાગનયન યાદ રાખજો બંનેના મતલબ ખાસ ભેગા ન થાય બે પ્રકારે જે છે એ પરાગનયન થાય છે હવે જો આપણે પહેલેથી જોતા જઈએ તો આપણે જોઈ લીધું કે પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય અંડાશયમાં માદા જન્યુ જે છે ઉત્પન્ન થાય પછી આપણે મેઇન ટોપિક પરાગનયન કેસરના પરાગાશયમાંથી પરાગરજની તેજ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન સુધી જે સ્થળાંતરણ થવાની ક્રિયા કહેવાય પરાગનયન કહે છે પરાગનયન એટલે બે પ્રકાર સ્વપરાગનયન અને પરપરાગનયન સ્વપરાગનયન કોને કહેવાય તો સ્વપરાગનયન એટલે એક જ પુષ્પ હોય ને એના એ પુષ્પ જો આ એક પુષ્પ આપણને આપેલું છે આ જ પુષ્પની કેસર અને સ્ત્રી કેસર છે બંને જે છે આ જ પુષ્પનું છે એક જ પુષ્પની કેસર અને સ્ત્રી કેસર વચ્ચે જે પરાગનયન થાય છે આ જ પુષ્પનું છે સ્ત્રી કેસર એ સ્ત્રી કેસર છે કેસર અને સ્ત્રી કેસર તો અહીં જોવો તો કે કુક કેસરમાંથી પરાગરજ ક્યાં જાય પરાગાશન ઉપર હવે આ પરાગાશન ઉપર જવાની ક્રિયા એક જ પુષ્પ છે તો આ શું થાય સ્વપરાગનયન દાખલા તરીકે આપણે બાજુમાં બીજું પુષ્પ હોય અને બીજા પુષ્પની આ બીજું પુષ્પ બાજુમાં અહીંયા હું દર્શાવું છું એનો આ ભાગ જે છે એ પરાગાશય વાળો બીજું પુષ્પ જે છે બીજું પુષ્પ જે છે એ જો કદાચ આ પુષ્પ ઉપર અહીં આવતી હોય સ્થાપન થતી હોય આની પરાગ તો આ જે પરાગનયન કહેવાય એ પરાગનયન કહેવાય પર પરાગનયન પરાગરજ નું સ્થાનાંતરણ એક જ પુષ્પમાં થાય તો એ છે
ત્યાર પછી આપણે જોઈએ હવે ફલન કઈ રીતે થાય, આપણે જોવાનું છે. ખાસ યાદ રાખવાનું છે, અહીંયા જે છે આપણને આકૃતિ દર્શાવેલી છે, અહીંયા અલગ રીતે જે છે આકૃતિ દર્શાવશું, જેથી કરીને તમને બધા જે છે ખ્યાલ આવે. હવે આપણે જોયું છે સ્ત્રી કેસર, આપણે જોયું છે સ્ત્રી કેસર. સ્ત્રી કેસર ના પરનો ભાગ કયો છે? તો કે પરાગણ સન દાંડી જેવો ભાગ કયો છે? પરાગ વાહિની ફૂલેલો ભાગ કયો છે? તો કે બીજા આવેલી કેવા રંગની પીળા રંગની પરાગરજ આવેલી હોય. પરાગરજ, હવે એ પરાગરજ નું સ્થાપન ક્યાં થશે? તો કે પરાગાશન ઉપર. જો એના એ પુષ્પ ની પરાગરજ છે આપણો એક નો હોય, એવા ઘણા બધા જે છે કેસર આવેલા હોય, પણ આપણે એક જ જે છે સમજવા માટે દર્શાવેલું. તો હવે આપ જે છે શું થાય? તો તે પરાગરજ જે છે ક્યાં આવશે? પરાગાશન ઉપર, એટલે કે અહીંયા જે છે આવશે. પરાગરજ જે છે ક્યાં આવી? પરાગાશન ઉપર, કારણ કે પરાગાશન ભાગ જે છે કેવું છે? ચીકણો, ચીકણો છે એટલે ત્યાં ભાગમાં શું થાય? પરાગરજ ચોટી જાય. પણ એ કુકેસર થી સ્ત્રી કેસર સુધી આવવાની જે ક્રિયા છે, એ ક્રિયાને આપણે નામ આપ્યું હતું પરાગ પણ જો બીજા પુષ્પ ની પરાગરજ આ પુષ્પ ઉપર આવતી હોય બીજા પુષ્પ ઉપર, તો એ શું થાય? સ્વપરાગનયન. પણ આપણે યાદ રાખજો પરાગનયન ના બે પ્રકાર, સ્વ અને પરપરાગનયન. આપણે અહીંયા ભણીએ છીએ અત્યારે હું, તો કે અત્યારે આપણે ભણીએ છીએ ફલનની પ્રક્રિયા. તો આ જે અંતર આવેલા છે અહીંયા શું છે? કે આ અંતર આવેલા છે અંડકો, આવેલા છે અંડકો. હવે આપણે વાત કરી કે આ પરાગરજ જે છે એ પરાગ નિયમ મારફતે ક્યાં સ્થાપન છે? તો કે પરાગાશન પર સ્થાપન છે. હવે આ પરાગરજ જે છે એ ભાગને હું અહીંયા ખાલી ઝૂમ કરીને દોરું છું. આ પરાગરજ વાળો ભાગ જે છે અહીંયા મેં, આ જે છે પરાગરજ છે, પરાગરજમાંથી એક નલિકાનું આવું થાય નિર્માણ થાય, નલિકાને કહેવાય, એ નલિકાને નામ આપ્યું પરાગ નલિકા. આ જે છે બીજો ભાગ છે પરાગરજ,
પરાગરંધ્રોણ એટલે પરાગનલી કા. હવે આ પરાગનલિકા જે છે એ શું કામ? તો કે આ પરાગરંધ્રમાં જે ક્યાં જન્યું છે? પરાગરંધ્રની અંદર છે નર જન્યુ. એ નર જન્યુને ક્યાં લઈ જાય? અંડાશય સુધી પહોંચાડવાનું કામ કોણ કરશે? પરાગનલિકા છે એમાં રોલ પામે પરાગવાહી ધીમા, એટલે અહીંથી અંકુરણ પામી, અહીંથી જે છે અંકુરણ પામી અને આવી એક નલિકા નીરે, એ નલિકાનું નામ છે પરાગનલી. ક્યાં લઈ જાય નરજન્યુને? અંડકો સુધી. અંડકો ઉંદર આવે છે, તો કે માદા જન્યુ ઉંદર આવે છે. માદા જન્યુ, હવે માદા જન્યુ અને નરજન્યુ, જો આ નરજન્યુ જે છે અહીંયા જો અહીંયા મેં દર્શાવેલા છે, ક્યાં આવશે? તો કે પરાગનલિકા મારફતે. આ જે દર્શાવેલી છે એવું દર્શાવેલી છે પરાગનલિકા. પરાગનલિકા મારફતે ક્યાં આવશે? તો કે અંડકો સુધી જે છે આવશે. અંડકોમાં આવેલા છે માદા જન્યુ, ત્યાં નર જન્યુ પહોંચશે. એટલે નર જન્યુ અને માદા જન્યુ જે છે ભેગા થાય. આ એન સ્કૂલ બે હોય, આ પણ એન સ્કૂલ હોય, એટલે ભેગા થાય એટલે બને ટુ એન. ટુ એન થવાની જે ક્રિયા છે એને નામ આપણે આપી ફલન. ટુ એન થઈ ગયા પછીની ક્રિયાને નામ આપણે આપી ફલિતાંડ. નામ આપ્યું ફલિતાંડ. ફલિતાંડમાંથી ભાગમાં એનું નિર્માણ થાય, બીજું જે છે કાય નિર્માણ થાય. અહીંયા જે જુઓ દર્શાવેલી છે પરાગરણ, પરાગાશય ઉપર ફૂટાય છે, સ્થાપન થાય, એમાંથી એનું નિર્માણ થયું. તો કે પરાગનલિકા એમાં પરાગરજમાંથી એમાં જો મોહન પામે છે નરજન્યુ, એમાં પરાગનલિકામાં. પરાગનલિકા એમાં મોહન પામે તો યાદ રાખો પરાગવાહિની. અને ક્યાં જાય છે? તો કે અંડાશય. અંડાશયમાં કઈ ભાગ? અંડકો. અંડકોમાં માદાજન્યુ. માદાજન્યુ અને નરજન્યુ થાય આ અને આ અને થાય ભેગા અને શું થાય ફળ. એટલે આખી ક્રિયા જે છે એ આપણે અહીંયા સમજાવેલી છે, એટલે યાદ રાખજો. જો ખાસ યાદ રાખવાનું છે પરાગરજ પરાગાશય પર સ્થાપિત થાય અને પરાગરજ શું થાય છે? અંકુરણ પામી પરાગનલિકાનું નિર્માણ કરે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાય અને ક્યાં જાય છે? અંડકો સુધી લઈ જાય છે. એટલે યાદ રાખવાનું છે પરાગરજ દ્વારા ઉત્પન્ન થતા નરજન્યુ કે નરજન્યુ. બીજું નામ ખાસ યાદ રાખજો ઉજન્યુ, જે પરાગનલિકામાંથી પસાર થઈ અને અંડકોમાં હાજર રહેલા માદા જન્યુ સાથે જોડાય છે. અને જન્યુ કોષના આ જોડાણને શું કહે છે? ફલન કહે છે. એટલે યાદ રાખજો ફલન કોને કહેવાય. આપણે આ જે છે એ ભણી ગયા ફલન. ત્યાર પછી આપણે જોવાનું છે ફલન પછીની ઘટના. પણ ફલનની પ્રક્રિયાને પરિણામે એનું નિર્માણ થાય છે, તો કે ફલિતાંડનું જે છે એવું થાય છે નિર્માણ થાય છે. એટલે હજી વાર એકવાર જે છે અહીંયા હું દર્શાવું છું માં જે છે આપણે અહીંયા જોવો તમે. પહેલાં આપણે જોઈ કેસર, ત્યાર પછી સ્ત્રી કેસર, સ્ત્રી કેસર અને કુકેસર. હવે અહીંયા આપણે જોઈએ કુકેસર કયો ભાગ ધરાવે, તો કે કુકેસર જે ભાગ ધરાવે છે એનું નામ છે, મુખ્ય ભાગ જ લઈ લઉં છું ડાયરેક્ટ, પરાગાશય. આ જે ભાગ ધરાવે છે મુખ્ય ભાગ લઈ લઉં, અંડાશય અથવા તો બીજાશય. આ બે ભાગ જે છે એ મેં અહીંયા લીધા છે. હવે સ્ત્રી કેસરના પહેલાં તો મુખ્ય ત્રણ ભાગ, અંડાશય, પરાગવાહિની અને પરાગાશન. તો પરાગાશય જે છે કુકેસરનું એમાંથી એનું નિર્માણ થાય પરાગરજ. એ પરાગરજનું સ્થાપન કયા ભાગમાં? તો કે સ્ત્રી કેસરના પરાગાશન પર થાય. હવે આ પરાગાશન ઉપર પરાગરજનું સ્થાપન છું રેડી. હવે પરાગરજનું શું થાય? પરાગરજનું અંકુરણ થાય એટલે શું થાય? પરાગનલિકા. ઈ પરાગનલિકા ક્યાં વહન પામે છે? પરાગનલિકાની અંદર ક્યાં જન્યુ હોય? પહેલાં તો પરાગનલિકા જે છે ઈ
વહન પામે છે ઈ ભાગ આપણે જોઈ તો પરાગ નલિકા જે છે ઈ જે વહન પામે છે ઈ ભાગમાં તો છે પરાગ વાહિની જો ભાગ છે પરાગ વાહિની હવે ઈ પરાગ વાહિનીમાંથી પરાગ નલિકા જે છે ઈ ક્યાં જાય તો ગઈ અંડાશય તરફ જે છે ઈ જાય છે અહીંયા નીચે તરફ જ જાય પણ મેં અહીંયા દર્શાવેલું છે આસ્ત્રી કેસરના જે છે ઈ ભાગમાં એટલી પ્રક્રિયા થાય છે એટલે કઈ બાજુ ગઈ તો ગઈ અંડાશય તરફ અંડાશયમાં જે છે ક્યાં જન્યું છે તો કે અંડાશયમાં આવેલા માદા જન્યુ અંડાશયમાં આવેલા માદા જન્યુ અને આ જે પોઈગા ઈ ક્યાં છે નર જન્યુ આ બંનેનું જે છે ઈનું થાય જોડાણ થાય એટલે હું બેન 2n એટલે આ છું ફલિતાંડ એટલે આ ફલિતાંડમાંથી એનું નિર્માણ થાય તો કે બીજનું શું થાય નિર્માણ આખી જે છે એ પ્રક્રિયા ખાસ જે છે અહીંયા મેં સાર સ્વરૂપે દર્શાવેલી છે એટલે યાદ રાખજો ફલન પછીના પરિણામે ફલિતાંડ એટલે કે 2n યુગ્મન જ એટલે થાય 2n એટલે ખાસ યાદ રાખજો એનું નિર્માણ થાય છે ફલિતાંડ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે ફલિતાંડ જે છે એ શું બને તો કે બીજ બનશે અને બીજ બની અને અંકુરણ થાય અને નવા છોડમાં વિકાસ પામવાની ધરાવે છે ક્ષમતા ધરાવે છે હવે ફલન પછીની ઘટનાઓ ફલન થઈ ગયું એટલે કે નર જન્યુ પ્લસ માદા જન્યુ એને સ્વરૂપે જોડાય અને 2n બની ગયા આની પછીની જે છે એ ઘટનાઓ કે અંડકમાં યુગ્મન અનેક વખત જે છે વિભાજન પામી અને શું બનાવે છે ભ્રૂણ બનાવે છે ભ્રૂણ શું કરે છે નિર્માણ કરે છે અંડકની ફરતે એક સખત આવરણ વિકાસ પામે છે અંડક ક્રમશ બીજમાં પરિવર્તિત થાય છે એટલે અંડક અંતે એમાં પરિણામે બીજમાં જે છે ઈ પરિણામે છે બીજમાં પ્રભાવી વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે જે ભ્રૂણ હોય એમાંથી નવી વનસ્પતિ શું થાય છે નિર્માણ હોય છે એટલે બીજમાં પ્રભાવી વનસ્પતિ એટલે કે જેમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થવાનું છે ઈ અથવા તો ભ્રૂણ હોય છે તે અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે જે છે ઈ પામે છે વિકાસ પામે છે આ ક્રિયાને શું કહેવાય બીજાંકુરણ કહે છે જે અંડાશયથી વૃદ્ધિ પામે અને પરિપક્વ થઈ અને ફળમાં જે છે ઈ કરે છે રૂપાંતરણ પામે છે એટલે અંડાશય ઝડપથી વૃદ્ધિ પામી અને પરિપક્વ થઈ અને ફળમાં જે છે એ રૂપાંતરણ પામે છે ફરતે આવરણ થઈ જાય અને વિષ્મ રહે બીજ એટલે અને કઈ નામ આપ્યું આવૃત બીજધારી વનસ્પતિ ત્યાર પછી અહીંયા જે છે એ દર્શાવેલી છે બધી ક્રિયાઓ સાર સ્વરૂપે એટલે ખાસ યાદ રહી એવી રીતે જો આજે આપણે ભાગ જે છે આપ્યો ભાગ છે તો કે આ ભાગ જે આપણે દર્શાવેલો ભાગ છે કેસર વાળો ભાગ હવે આ કેસર વાળા ભાગમાં મુખ્યત્વે આપણે જોઈએ તો આનું છે કે આ મુખ્યત્વે જે છે પરાગા છે પરાગાશય ની અંદર જો નિર્માણ ભમી પરાગ એ કઈ પ્રક્રિયા દ્વારા ક્યાં પગી આ જે ભાગ જે છે દર્શાવેલું છે પરાગાશન પરાગાશન પર જે છે એ પરાગ સ્થાપન થાય તો એ ક્રિયાને નામ આપ્યું પરાગ નિયમ હવે પરાગરજનું જો અહીંયા શું થયું છે અંકુરણ અંકુરણ થયું એટલે એનું નિર્માણ થયું હતું કે આ જે છે નિર્માણ થયું એ ભાગ છે પરાગ નલિકા પરાગ નલિકાની અંદર ક્યાં જન્યું હતા પરાગ નલિકાની અંદર હતા નરજન્યુ નરજન્યુ ક્યાં જાય તો કે માદા જન્યુ પણ માદા જન્યુ પણ અહીંયા જાય તો એમાંથી એનું નિર્માણ થાય યુગ્મન યુગ્મન એમાં પરિણામે ભ્રૂણમાં બીજો ભાગ બીજા સોરી અંડક અંડક એમાં પરિણામે બીજમાં ફક્ત આવરણ બને અને અંડાશય વાળો જે ભાગ જે છે બીજાશય વાળો ભાગ એમાં પરિણામે ફળમાં આ જે છે એ કઈ ફોટાઇન પછીની જે છે એ ઘટનાઓ છે અને અહીંયા જે છે આખા ભાગો જે છે આપણે દર્શાવેલા છે બધા ભાગો એટલે આપણે આજે સાર સ્વરૂપે જે છે હજી તમને અહીંયા ડાઉટ ન થાય એટલા માટે જે છે કરાવી દઉં છું સાર સ્વરૂપે જ આપણે કરતા જાઓ પહેલાં લઈ ઉકેસર ઉકેસરના મુખ્ય ક્યા ભાગો તો કે
પરાગાશય અહીંયા લઈએ આપણે સ્ત્રી કેસર, સ્ત્રી કેસરના ભાગો મુખ્ય જે છે એ ત્રણ, પેલું છે પરાગાશન, ત્યાર પછી પરાગ વાહિની અને બીજાશયની અંદર આવેલા હોય અંડકો, અંડકોની અંદર આવેલા હોય અંડકોશ. અંડકોશ એટલે થાય માદા જન્યુ. ક્યાં જન્યુ થાય? માદા જન્યુ. હવે આપણે વાત જોઈ કે પરાગાશયમાંથી એનું નિર્માણ થાય, તો કે પરાગરજ. આ પરાગરજ જે છે ક્યાં સ્થાપન થાય? પરાગાશન ઉપર. એ પરાગાશન ઉપર સ્થાપન થવાની ક્રિયાને નામ આપ્યું પરાગા અથવા પરાગનયન. નામ આપ્યું પરાગનયન. હવે પરાગરજનું પરાગાશન ઉપર અંકુરણ થાય એટલે એનું નિર્માણ થાય, તો કે પરાગરજનું અંકુરણ. પરાગરજનું અંકુરણ થાય એટલે નિર્માણ થાય પરાગનલિકા. એ પરાગનલિકા એમ આવવાનું પામશે પરાગવાહિની. ત્યાંથી પરાગનલિકાની અંદર શું હોય? તો કે પરાગનલિકાની અંદર હોય નરજન્યુ. નરજન્યુ જે છે ક્યાં લઈ જાય? તો કે બીજાશય તરફ. બીજાશયમાં શું આવેલા છે? અંડકો. અને અંડકો વાહિની શું આવેલા છે? માદાજન્યુ. ત્યાં નરજન્યુ અને માદાજન્યુ શું થાય? એન. આ એન બંનેનું જોડાણ થાય એટલે બેનું યુએન. આ બેનું યુગ્મનસ. બેનું યુગ્મનસ અથવા ફલી કાન. એટલે હવે આમાંથી એનું નિર્માણ થાય, તો કે આમાંથી નિર્માણ થાય ભ્રૂણ. શું બેનું? ભ્રૂણ. અંડકોમાંથી બનશે બીજ અને બીજાશયમાંથી બનશે ફળ. એટલે આ કોઈ પણ બીજ છે, બીજની અંદર ભ્રૂણ છે અને એની ફરતે ફળ, એટલે આ વનસ્પતિને નામ આપણે આપ્યું આવૃત બીજધારી. કઈ વનસ્પતિ નામ આપ્યું? આવૃત બીજધારી વનસ્પતિ. આભાર. વસ્તુ જય હિન્દ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું.